આજ ભારત ને જીતો જાગ રાષ્ટ્ર પુરુષ બનાવવા માટે ગુજરાત ને સમૃદ્ધ બનાવવા માટે ગૌરવવંતુ બનાવવા માટે અને ખાસ દરેક ને ન્યાય મળીને સાચી લોકશાહી ની સ્થાપના થાય એટલા માટે આ લડત છે વખાણી ખીચડી દાઢે ચોટી આવું જ કંઈક ચાલી રહ્યું છે ગુજરાતના એક વિભાગમાં તેના વિશે આપણે વાત કરવી છે આમ તો આ વિભાગ સરકારી નોકરી મેળવતા ઉમેદવારો માટેનો ખાસ વિભાગ છે કારણ કે આ વિભાગ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે ઉમેદવારોની અને બાદમાં તેમને સરકારી નોકરી મળે છે આ વખાણેલી ખીચડી જેવો જે વિભાગ છે દાઢે કેમ ચોટી ગઈ છે તેની આજે આપણે વાત કરવી છે એક વ્યક્તિ સાથે કે જેમને કડવો અનુભવ થયો અને એક સવાલો થઈ રહ્યા છે તેમને થયેલા અનુભવના આધારે તેની પણ આપણે ચર્ચા કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં લાખો યુવાનો છે જે સરકારી નોકરી મેળવવા માટે આશા રાખી અને તૈયારીઓ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે એમના માવતર પેટે પાટા બાંધી અને કોઈ પણ ભોગે પૈસાની વ્યવસ્થા કરી એમને તૈયારી માટે ખર્ચના પૈસા આપતા હોય છે માટે વિદ્યાર્થીઓના વાલીને પણ આશા હોય છે કે અમારો બાળક પરીક્ષા પાસ કરશે અને સરકારી નોકરી કરશે આ સરકારી નોકરી એમને ક્યાં કરવાની છે બાબતમાં મારે હાલ નથી જવું પરંતુ આપ સૌ જાણે છે એ પ્રકારે તમે પણ જાણો છો કે આ નોકરી એ વિભાગમાં કરવાની છે સિસ્ટમમાં કરવાની કરવાની છે 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 જે સિસ્ટમને હાલ જરૂર આપણે આજે વાત જીપીએસસીની જીપીએસસી એટલે કે એવો વિભાગ કે જેમના પર એક સમયે એ ઉમેદવારોને એટલો ભરોસો હતો કે જીપીએસસી ની પરીક્ષામાં ક્યારેય ખોટું ન થાય પરંતુ હાલમાં એમના જે જવાબ મળી રહ્યા છે તેના કારણે ઉમેદવારો વિદ્યાર્થીઓ અસમંજસમાં છે કે જીપીએસસી પર ભરોસો કરવો કે કેમ કેટલાક વિદ્યાર્થીઓ જીપીએસસી ના ઇન્ચાર્જ ચેરમેન ઉપાધ્યાય પાસે જઈ અને પોતાની રજૂઆત કરે ત્યારે એમને ખરાબ વર્તન સાથેના જવાબ મળે પરંતુ જ્યારે પરિણામની માગણી ઉમેદવારો કરે જે પરીક્ષા જીપીએસસી દ્વારા લેવામાં આવેલી છે ત્યારે તેમને કેવા જવાબ જીપીએસસી આપે છે તેની આજે આપણે ચર્ચા કરશું ચેતન ધામેલિયા સાથે એમને કેવા જવાબો મળ્યા અને જીપીએસસી કઈ પ્રકારનું વર્તન ઉમેદવારો સાથે કરી રહ્યું છે તેની આપણે વાત કરીએ બાદમાં એ જાણવાનો પણ પ્રયાસ કરીશું કે આવું વર્તન કરવા પાછળનું કારણ શું હોઈ શકે નમસ્કાર ચેતનભાઈ આપનું સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં જી નમસ્કાર ચેતનભાઈ આપણે જીપીએસસી ની જે રિઝલ્ટની વાત કરી રહ્યા હતા ત્યારે તમે જે મને આખી વાત કરી જે ઘટનાની કે જીપીએસસી ની પરીક્ષા જે લેવાય ત્રીસ નંબરની જાહેરાત થી એના નવ મહિના થઈ ગયા છે મેન્સની પરીક્ષા લેવાઈ ગઈ છે પરંતુ પરિણામ નથી આવતું તમે આ બાબતે શું પ્રક્રિયા કરી અને તમને કઈ પ્રકારના જવાબ મળ્યા અને જવાબ કોના દ્વારા મળી રહ્યા હતા તેના વિશે જનતાને જેથી ઉમેદવારો અને જનતા પણ કે હાલત કેટલી ખસ્તા હાલ છે અને જીપીએસસી હવે જાણે દુરસ્ત કરવા માટે સરકાર પાસે માંગણી કરતું હોય તેવી સ્થિતિમાં મુકાયું છે જી જીપીએસસીની એક્ઝામ લીધાનો આટલો સમય થયો છતાં પણ જ્યારે પરિણામ નથી આવ્યું ત્યારે પરિણામ ક્યારે આવશે એ જાણવા માટે આપણે જીપીએસસી ભવનમાં મેં કોલ કરેલો અને જીપીએસસી ભવનમાં જયારે આપણે કોલ કર્યો કે આ પરિણામ ક્યારે આવશે એની તારીખ અમને જણાવો તો ત્યાંથી મને એક જવાબ મળ્યો કે પ્રોસેસિંગમાં છે એટલે મેં વળતો સવાલ કર્યો કે કઈ પ્રોસેસિંગમાં કેવી પ્રોસેસિંગ અને ક્યાં પહોંચ્યું છે અને ક્યારે રિઝલ્ટ જાહેર થશે પરંતુ એનો એક જ આન્સર હતો પ્રોસેસિંગમાં છે એ અમને કંઈ ખબર ના હોય તો મારો સવાલ એવો છે કે એમને પરિણામની જો કોઈ ખબર નથી તો પ્રોસેસિંગમાં છે એ કઈ પ્રોસેસિંગ છે જેની ખબર છે તો આ પ્રોસેસિંગ કેવી છે ત્યારે મને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું તો અમને કોઈ પ્રકારની માહિતી છે નહીં અને અમને આની માહિતી હોય નહીં થોડોક સમય થયો એટલે બે ત્રણ દિવસ પછી પાછો મેં કોલ કર્યો જીપીએસસી ભવનમાં પરંતુ આ જવાબ આપવામાં આવ્યો મને સંતોષ ન થતા મેં જીપીએસસી ભવનમાંથી ચેરમેનના સેક્રેટરીશ્રીને ફોન લગાવ્યો અને સેક્રેટરીશ્રીને ફોન લગાવતા મેં આ સવાલ પૂછ્યો કે હવે પરિણામ આવશે તો ક્યારે આવશે હવે ઉમેદવારો થાય છે ખૂબ સમય થઈ ગયો છે હજુ પરિણામ નથી આવ્યું પરિણામની તારીખ જાણવી છે કે જીપીએસસી પરિણામ ક્યારે આપશે તો એના તરફથી પણ પહેલા તો એ જ જવાબ આપવામાં આવ્યો પ્રોસેસિંગમાં પરંતુ મેં થોડી ચર્ચા કરતા અને આ બધી બાબતોની જાણ કરી કે મને અગાઉ પણ આવું જ કીધું પ્રોસેસિંગમાં છે તો કઈ પ્રોસેસિંગમાં છે તો ચર્ચા કરતા મને એવું પૂછવામાં આવ્યું કે તમે ઉમેદવાર છો ઉમેદવાર છો તો તમારું નામ શું છે ઉમેદવાર તરીકે તમારો રોલ નંબર શું છે અહીંયા મારો એક સવાલ એ છે કે હજારો લોકોએ એ જયારે જીપીએસસી ની પરીક્ષા આપી છે હજારો લોકો જયારે નોકરીની રાહ જોઈને બેઠા છે હજારો ની પરસેવો પાડીને મહેનત કરી છે ત્યારે શું આ ઉમેદવાર નું નામ ફક્ત ડરાવવા માટે પૂછે છે આ લોકશાહીમાં કેવી તાનાશાહી છે કે ઉમેદવાર નું નામ પૂછીને સાબિત શું કરવા માંગે છે હું એક જાગૃત નાગરિક તરીકે પણ પૂછી શકું

પણ એટલે જીપીએસસી માં જયારે તમે ફોન કરી અને માહિતી માંગો છો પરિણામ વિશે ત્યારે તમને પૂછવામાં આવે છે તમારું નામ અને રોલ નંબર તો દર્શાનો શા માટે નથી આપી શકતા નામ અને નંબર આપને હવે ઉમેદવારનો રોલ નંબર જયારે માંગવામાં આવે છે પહેલા તો GPSC ના કયા એવા પરિપત્રમાં જાહેર કરવામાં આવ્યું છે કે પરિણામ એને જ મળશે જે રોલ નંબર અને નામ આપશે તો કાલે જો રોલ નંબર અને નામ આપું પરિણામ જાહેર કરજો શા માટે આજે કદાચ

જે પ્રકારે ચેતનભાઈ વાત કરી રહ્યા છે કે જીપીએસસીને ફોન કરી અને માત્ર પૂછવામાં આવે કે પરિણામ સાહેબ ક્યારે આવશે ત્યારે નામ રોલ નંબર સહિતને જે વિગતો માંગો છો એનાથી તમે સાબિત શું કરવા માંગો છો જીપીએસસી આ અમારો સવાલ છે આ સવાલ નલિન ઉપાધ્યાય ને છે આ સવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ છે કારણ કે જે વાત તમે ગોપનીયતાની કરો છો જે વાત તમે ખાનગી રાખવાની વાત કરો છો જે માહિતી તમે લીક નથી થતી એની વાત કરો છો ત્યારે ઉમેદવારના નામ અને નંબર શા માટે પૂછવા પડે શું તમે આ ગુજરાતની જનતાને ગુજરાતના ઉમેદવારોને ગુલામ બનાવવા ઈચ્છો છો શું તમે ધારી લીધું છે કે જીપીએસસી ના પરિણામ વિશે જે સવાલ કરે એની વિગતો એકત્રિત કરો આ ક્યાંક ને ક્યાંક જે આક્ષેપો ઉમેદવારો દ્વારા અને જે વિદ્યાર્થીઓ ફોન કરી અને પરિણામની માહિતી મેળવે છે તેમને જે જવાબો મળી રહ્યા છે તેના પરથી પેદા થાય છે ને કોઈના રોલ નંબર માંગવાનો અધિકાર શા માટે છે કારણ કે આજે તમને રોલ નંબર અને નામ આપી દીધું તો હવે બાકી શું રહ્યું તમારી ગોપનીયતાનું ત્યારે તમારી ગોપનીયતાની વાત ક્યાં જાય છે શું આ બાબત ચેરમેન નલીન ઉપાધ્યાય નથી ખબર અને જો નથી ખબર તો તેમને વિચારવું જોઈએ કે તે જે હોદ્દા હોદ્દા પર પર બેઠા છે છે એ બેસવાનો તેમને અધિકાર કે નહીં આ ગુજરાતના અને વિદ્યાર્થીઓ જે ડરેલા છે જે ભયના માહોલમાં છે અને એમને વિદ્યાર્થીઓને ઉમેદવારોને પરીક્ષા આપવી છે અને અધિકારી બનવું છે તો તેમને પણ વિચારવું પડશે કે તેમની લાયકાત છે કે કેમ કારણ કે જયારે તમારી સાથે થતા આ ન્યાયમાં બસ માત્ર પાંચ પચીસ લોકો સામે આવે છે અને રજવાતો કરે છે અને તમને ડર સતાવે છે કે અમારું જે નામ અને નંબર માંગે છે લોકો કંઈ પણ કરી શકે તો આ ગુજરાતની વાત કરી રહ્યા છીએ જ્યાં સરદાર પટેલે જન્મ લીધો હતો આ એ ગુજરાત છે જ્યાં દેશને આઝાદ કરવા માટે મહાત્મા ગાંધીએ જન્મ લીધો હતો અને આ ગુજરાતના નાગરિક તરીકે તમે હક છે કે તમે આ માંગણી કરી શકો અને જીપીએસસી ને ફરીથી અમે સવાલ કરીએ છીએ કે આ નામ અને નંબર પૂછવાનું કારણ શું શું તમે આ કોઈ પણ સર્ક્યુલર થી પૂછી રહ્યા છો શું તમને કોઈનો આદેશ કે સૂચના છે

વિગતો શા માટે એકત્રિત કરો છો હજી તમારે જીપીએસસી ની ઘણી વાતો સાંભળવાની છે અને ત્યારબાદ તમે નક્કી કરશો કે હવે ગુજરાતના જીપીએસસી માં સુધાર કરવાની જરૂર છે કે કેમ કારણ કે જ્યાં પારદર્શકતાની વાત આવે છે જ્યાં ગોપનીયતાની વાત આવે છે અને એના ઉઘાડા લીરા એ જ જીપીએસસી ઉતારી નાખે છે ત્યારે આ ગોપનીયતા ક્યાં જાય છે આ સવાલ છે સરકારને ચેતનભાઈ મારે તમને એ પણ વાત પૂછવી છે કે જ્યારે તમે ફોન કર્યો ત્યારે તમને શું જવાબ મળ્યો અને તમારી જે ઓડિયો ક્લિપ અમે જોઈ એ કયા સમયગાળા દરમિયાન થયેલો કોલ હતો અને એમાં જે જે જવાબ તમને મળ્યો બાદમાં તમે આગળની શું પ્રક્રિયા કરી ચેતનભાઈ આ કોલ કરવા પછી જે આવા જવાબ મળ્યા અને સાથે એવો પણ જવાબ મળ્યો કે એ બધી માહિતી અમને ખબર ન હોય તો અહીં આવીને રૂબરૂ મળી જાઓ તો એ રૂબરૂ મળવાનો પણ અમે પ્રયાસ કર્યો છે એક વખત રૂબરૂ મળવા ગયા બે વખત રૂબરૂ મળવા ગયા પણ છતાં આપણને મળ્યા નથી મળતા બીજી વખત જઈએ નથી મળતા પરંતુ જયારે અમે ત્રીજી વખત ત્યાં રૂબરૂ મળવા જઈએ છીએ તો સૌ પ્રથમ તો જ્યાં ડેસ્ક પર જયારે વાતચીત કરવામાં આવે છે કે અમારે સાહેબ ને મળવું છે ત્યારે અમને થોડોક સમય વેટ કરાવવામાં આવે છે સૌ પ્રથમ તો

ત્યારે અમારા મોબાઈલ પણ ત્યાં જપ્ત કરીને મૂકી દેવામાં આવે છે હવે જ્યારે ઉપર જઈએ છીએ ત્યારે આપણે ચેરમેન સાહેબ તો મળતા જ નથી ઉપર જઈએ છીએ ત્યારે તેમના ચીફ સેક્રેટરી સાથે અમારી મુલાકાત થાય છે અલાણી સાહેબ સાથે અને એ મુલાકાત દરમિયાન અમે એમને બધી રજૂઆત કરીએ છીએ અને એ બી રજૂઆત કરીએ છીએ કે નીચે અમારી સાથે આવું વર્તન કરવામાં આવે છે શા માટે અમારું એડ્રેસ લખાવવામાં આવે છે એવું કોઈ પરિપત્ર છે કે અહીંયા કોઈ પરિણામ જાણવા માટે આવે એનું એડ્રેસ લખાવું તો અગાઉના જે વ્યક્તિઓ મળવા આવ્યા એના એડ્રેસ કેમ નથી લખાયા ચલો એ બધું મેટર નથી કરતો આપણે આગળ ગયા આવું વર્તન તો કરે છે આપણે આગળ ગયા ત્યાં મુલાકાત થઈ ત્યાં બધી ચર્ચા થઈ પરિણામ બાબતે ત્યારે અમને એમ કહેવામાં આવ્યું નીચે જવાબ અલગ હતો ઉપર જવાબ અલગ હતો નીચે એવું હતું કે સાહેબ આજે નથી અને ઉપર ગયા ત્યારે એવું કહેવામાં આવે છે કે સાહેબ એક ખાનગી મીટિંગમાં વ્યસ્ત છે સાહેબ પાસે ખાનગી મીટિંગ કરવાનો સમય છે અગાઉ જ્યોતિષને મળવાનો સમય છે પરંતુ વારંવાર અહીંયા ધક્કા ખાતા ઉમેદવાર ને મળવાનો સાહેબ પાસે સમય નથી અમે ખૂબ વિનંતી કરી ખૂબ ચર્ચા કરી સાહેબ મળે ત્યાં સુધી અમે બેસવા માટે પણ તૈયાર હતા કે જયારે મળે ત્યારે આજે અમારે મળીને જવું છે અમારે થોડી માહિતી જોતી છે અમારે પરિણામ વિશેની ચર્ચા કરવી છે કે ક્યારે આવશે એક જાગૃત નાગરિક તરીકે એક ઉમેદવાર તરીકે જયારે બધાની નોકરી દાવ પર લાગે છે અને કોઈ એક ઉમેદવાર નથી ઘણા બધા ઉમેદવાર છે અને ઘણા બધા ઉમેદવારોની વાચા બની આવ્યા છે અને એના ઉમેદવારોની વાચાને અમારે પ્રગટ કરવી છે એના સમક્ષ છતાં પણ ખાનગી મીટિંગમાં વ્યસ્ત હતા અમને સમય આપવામાં આવ્યો નથી બિલકુલ આના કરતા ત્રણ વખત જઈએ ને તો રૂબરૂ મળી શકીએ શું આયોગ એનાથી પણ સર્વોપરી છે શું સાહેબનો સમય એટલો બધો કિંમતી છે કે બતાવી જ ન શકે કે ક્યારે મળશે તો આવા બધા પ્રશ્નો હતા રજૂઆત કરી છતાં છેલ્લે અંતે અમને એવું કહેવામાં આવ્યું કે અઠવાડિયાની અંદર તમને જવાબ આપવામાં આવશે કે મળી શકશે કે નહીં હજુ તો શંકા છે કે મળી શકશે કે નહીં હવે કેવો એમની પાસે સમય છે ક્યારે સમય છે એમના સેક્રેટરીને પણ ખબર નથી હોતી અમે જયારે પૂછીએ છીએ ફોન કરીને કે મળશે આજે તો એ અમને ન ખબર હોય તો ઉમેદવાર જાય તો જાય ક્યાં કોને મળે કઈ રીતે મળે ક્યારે મળે આ બહુ સરળતા સવાલ છે કે આજે આ આ કઈ રીતની ઘટના ઘટી રહી છે આજે ઉમેદવાર શું કરે એટલે આવા બધા ખૂબ તીખા અનુભવ કહી શકાય એવા આ લોકશાહીમાં અમને તો ગુજરાત પ્રત્યે ગૌરવ છે અમારે સમૃદ્ધ બનાવવું છે અને એટલે અવાજ છે છે કે આજે આ થઈ રહ્યું ન થાય બીજા કોઈ ઉમેદવાર સાથે અને અને રિઝલ્ટ આવે આવે પરિણામ દરેક વ્યક્તિ એ ગુજરાતમાં યોગદાન આપી શકે પોતાનું એટલા માટે ચેતનભાઈ હવે મારે તમારી પાસેથી એ માંગણી શું છે એ બાબત જાણવું છે કે તમારી માંગણી શું છે અને તમે જે આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે માટે જે લડત આપી રહ્યા છો તો તમે શું ઈચ્છો છો કે શું થાય અમારી માંગણી એટલી જ છે કે બને તેટલું ઝડપથી ને ઝડપથી પરિણામ જાહેર કરતા નથી તો શા માટે નથી કરતા પરિણામ જાહેર કરવા પાછળનું કારણ શું પરિણામ ક્યાં પહોંચ્યું છે આજે આ બધા ઉમેદવારોનું ભાવિ અભરાયે ચડી ગયું છે તો એનું શું ભરતીની જાહેરાત આવી જાય છે પરીક્ષાની જાહેરાત આવી જાય છે પરંતુ પરિણામ માટે શું ફાફાત મારવાના ગુજરાતની જનતાને ગુજરાતના ઉમેદવારોને ભવિષ્યના અધિકારીઓને જેને દેશમાં યોગદાન આપું છે તેવી અમારી માંગણી છે ચેતનભાઈ આ તમે જે વાત કરી રહ્યા છો તમે જે આ ન્યાયની લડત જીપીએસસી સામે માંડી છે અને તમે જે માંગણીઓ કરી રહ્યા છો તો તમારે ખરેખર તમારી તૈયારી શું છે એ પણ બતાવવું પડશે ગુજરાતની જનતાને શું તમારી તૈયારી છે અને આગળની તમારી રણનીતિ શું છે આ મામલે આ જીપીએસસી ના પરિણામ બાબતે તથા જે ન્યાય કરવાનો છે જીપીએસસી માં એની બાબતે અમારી ટીમ સતત કાર્યરત પણ છે અમે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પગલાઓ લઈ રહ્યા છીએ અમે લોકલ એમએલએ ને પણ મળી ચૂક્યા છીએ સીએમઓ સુધી પણ રજૂઆત કરી છે અને ખાસ અમે જયારે હલાણી સાહેબ સાથે મિટિંગ કરી ચેરમેન સાહેબને મળવા માટે ત્યારે અમને કીધેલું લીગલ એક્શન લો આના પર

એના પરિણામ બાબતે અમે પૂરેપૂરો પ્રયાસ કરીશું ઝડપથી ઝડપથી પરિણામ આવે અને જે કઈ પણ છબરડા થયા છે એને દૂર કરવા માટે અમે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવીશું તમે જે વાત કરી કે અલાની સાહેબે તમને એવું કહ્યું કે તમે લીગલ એક્શન લો તો આવું શા માટે એમણે કહ્યું તમને અમે જ્યારે એમને પરિણામની વાત કરી કે પરિણામ ક્યારે આવશે અને પરિણામ લાવવા માટે શું કરવું તો ત્યારે એમણે એમ કીધું કે જો તમારે અહીંયા મળવાથી કોઈ ઉકેલ આવે એમ નથી તો તમે લીગલ એક્શન લઈ શકો છો એટલા માટે લીગલ એક્શન લેવા છે વિચારવા જેવી બાબત છે કે જીપીએસસીના કોઈ અધિકારી આ રીતે તમને લીગલ એક્શન લો ત્યારે અમે જવાબ આપીશું એ પ્રકારની વાત કરે છે મતલબ એમણે જે વાત કરી ચેતનભાઈ એ પ્રકારે કે શું વિદ્યાર્થીઓએ ઉમેદવારોએ ન્યાય માટે હંમેશા કોર્ટ કચેરીઓના ચક્કર જ કાપતા રહેવાના છે શું આ ગુજરાતની વાસ્તવિકતા છે શું આ જીપીએસસીની વાસ્તવિકતા છે જે પ્રકારે હાલમાં ચેતનભાઈ વાત કરે છે એ પ્રકારે એમની તૈયારી લીગલ એક્શનની પણ છે જોઈએ ભવિષ્યમાં શું થાય છે

पंजाब और बंगाल दो उसका विशाल कंधा है तो पूर्व घाट और पश्चिम घाट विशाल जंगाए है कन्याकुमारी उसके पाव है तो महासागर उसके पाव को पखारता है। भारत सिर्फ भूमि का टुकड़ा नहीं जीता जागता राष्ट्र पुरुष है यह अर्पण की भूमि है यह तर्पण की भूमि है यह वंदन की भूमि है अभिनंदन की भूमि है, है इसका कंकर कंकर शंकर है और बिंदु बिंदु गंगा जल है हम जिएंगे તો ભી ભારત કે લિયે ઓર મરંગે તો ભી ભારત કે લિયે ઓર મરને કે બાદ ગંગા મેં બહેતે હમારે અસ્થિઓ કો કોઈ કાન લગાકર સુનેગા તો એક હી આવાજ આયેગી ભારત માતા કી જય ભારત માતા કી જય બસ આજ ભારત ને જીતો જાગતો રાષ્ટ્ર પુરુષ બનાવા માટે ગુજરાત ને સમૃદ્ધ બનાવા માટે ગૌરવંતુ બનાવા માટે અને ખાસ દરેક ને ન્યાય મળી રહે અને સાચી લોકશાહી ની સ્થાપના થાય એટલા માટે આ લડત છે જે જે વાત કરી રહ્યા છે છે કે સામે એ આપી દીધા તેઓ લડતની તૈયારી કરી રહ્યા છે હવે જોવું રહ્યું કે જીપીએસસી પોતાની જાતે સંજ્ઞાન લય અને સુધરે છે કે પછી કાયદાની ફટકાર બાદ જ તેઓ સુધરશે હજુ પણ વખત છે સરકાર અને હજુ પણ વખત છે જીપીએસસી તમારી પાસે કે તમે આ વિદ્યાર્થીઓ ઉમેદવારો કે જે પોતાની માંગણીઓ કરે છે તેમને દબાવવાનું બંધ કરો એ પ્રકારના જે આક્ષેપો સામે આવી રહ્યા છે કે તમે ફોનમાં એમને આ પ્રકારે એમના રોલ નંબર માંગો છો અને એમને જાણે તમે ધમકી આપતા હોય એ પ્રકારે નામ અને એડ્રેસના પુરાવાઓ માંગો છો આશા રાખીએ કે જે પ્રકારે ઘનશ્યામ પાધરાએ એક આક્ષેપ કર્યો હતો કે હું નલિન ઉપાધ્યાયને મળવા ગયો ત્યારે એમને મળવાનો સમય ન હતો પરંતુ જ્યોતિષને મળવા માટે તેમની પાસે કલાકોનો સમય હતો તો આશા રાખીએ કે જે પ્રકારે ચેતનભાઈ